નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાવી જેતપુર નજીક ભારજ પુલ પાસે ડાયવર્ઝન શરૂ થઈ જતા ભારદારી વાહન ચાલકોમાં હાલ આનંદની લાગણી છે. ગત વર્ષે જુલાઈ માસના અંતમાં ભારજ નદી પરનો પુલ બેસી જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે જનતાને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વારંવારની રજૂઆતના અંતે રોડ અને રેલવેના પુલ વચ્ચે 2.34 કરોડના ખર્ચે ડાયવર્ઝનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી. બંને બાજુના રોડ પર ડામરિંગની કામગીરી થઈ, રેલિંગ લગાવી તેમજ સફેદ પટ્ટા પાડી પૂર ઝડપે ડાયવર્ઝન તૈયાર કરી દેવામાં આવ્યું. ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ થઈ જતા ડાયવર્ઝન જનતા માટે અધિકૃત રીતે ખુલ્લું મૂકવામાં આવતા ભારદારી વાહનોના ચાલકો તેમજ જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. હવે વનકુટીર રંગલી ચોકડી થઈ આપેલા ખખડધજ થઈ ગયેલા ડાયવર્ઝનના ત્રાસથી વાહન ચાલકોનો છુટકારો થઈ ગયો છે, જેના કારણે 25-30 કિલોમીટરનો ફેરો ફરવાનો મોટા વાહનોને વારો આવતો હતો તે નદીના પટમાં બનેલા ડાયવર્ઝનથી રાહત જોવા મળી રહી છે. નદીનો પટ ખૂબ જ મોટો હોય અને તેમાં રેતી ખનન મોટા પ્રમાણમાં થયું હોવાના કારણે પાણીની વહન એક જ પટ્ટામાં થઈ ગયું છે. 11 જેટલી પાઇપોની લાઇન નીચેની હરોળમાં તેમજ 8 જેટલી પાઇપોની લાઇન ઉપરની હરોળમાં રાખી પાઇપોની 2 લાઇનો પાડી છલિયા જેવું બનાવી દેવામાં આવ્યું છે, જેના કારણે થોડું ઘણું પાણી આવશે તો આ ડાયવર્ઝન ચાલુ રહી શકશે. આ ડાયવર્ઝન અધિકૃત રીતે ચાલુ થઈ જતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જુલાઈ 2023 ચોમાસાની અંદર ભારત નદીનો પુલ બેસી ગયો અને એના કારણે જાહેર જનતાને, બારદારી વાહનોને આ તમામ અગવડતા ઊભી થઈ. એનું ડાયવર્ઝન લગભગ 30-34 કિલોમીટર સુધીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું તંત્ર દ્વારા. પછી આની મોહિમ ચાલુ કરવામાં આવી, બાજુમાં એક નવું જનતા ડાયવર્ઝન માન્ય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને અહીંયા આજુબાજુના સરપંચશ્રીઓ અને આગેવાનો દ્વારા એક નવું ઊભું કરવામાં આવ્યું. ત્યારબાદ તંત્ર, છોટાઉદેપુર તંત્રને સાથે રાખી ધારાસભ્યશ્રી, અધિકારીઓશ્રી એ એની સ્થળની મુલાકાત લીધી. મુલાકાત લઈ અને એમણે આ એક જગ્યાને પસંદગી કરવામાં આવી. આની મહેરબાન ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સાહેબ, અભયસિંહજી તડવી સાહેબ અને બીજા આપણા ધારાસભ્યશ્રીઓએ પણ આની રજૂઆત કરી અને આ 1-2 કરોડ અને લગભગ 40 લાખની આસપાસનું આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. એ ડાયવર્ઝન બનાવી અને આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી આવતા વાહનો, ગામના નાગરિકોને ખૂબ તકલીફ પડી. આજુબાજુ ગામના આગેવાનો અને ગામની પબ્લિક ઘણા રસ્તાઓને લઈ અને 34 કિલોમીટરનો ફેરો આ ડાયવર્ઝન ચાલુ થવાથી ખૂબ જ રાહતની શ્વાસ અનુભવી રહી છે. સાથે સાથે દરેક લોકોને સ્કૂલે જવાનું, મેડિકલ સેવાઓથી લઈ પેટ્રોલ પંપના સુવિધા, પેટ્રોલવાળી ગાડી હોય, એ લક્ઝરી બસ હોય, સરકારી સાધનો હોય, તમામ સુવિધાઓ આ જગ્યાએ ઉપલબ્ધ થવામાં આવશે. એટલે હાલ પૂરતી એક ચોક્કસ પૂરી રાહત મળી છે આ જગ્યાએ. માન્ય ધારાસભ્યશ્રીનો, રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ લલિતચંદ્ર જેડ, રોહિત જેતપુર પાવી.